નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. આવતીકાલથી અનલોક 2 શરૂ થઈ રહ્યું છે. જી હા, 30 જૂને અનલોક 1 ની ડેડલાઇન હતી, જે આજે પૂરી થઈ રહી છે. અને આવતીકાલથી અનલોક 2 શરૂ થઈ રહ્યું છે પહેલાં ગૃહ મંત્રાલયે એક નવી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે અનલોક 2 માટે. જી હા, આ ગાઈડલાઇન્સ મુજબ હવે ઘણી બધી બાબતોમાં ફેરફાર આવશે. અનલોક 2માં અનેક બાબતો નવી છે, અનેક બાબતોની છૂટ આપવામાં આવી છે, પણ કન્ટેનમેન્ટ ઝોનમાં હજુ પણ કડકાઈ રહેશે અને એવી ને એવી જ રહેશે જેવી લોકડાઉનમાં હતી. જી હા, 31 જુલાઈ સુધી અનલોક 2 લાગુ રહેશે. હવે જાણીએ કે અનલોક 2માં નવું શું છે. જી હા, સરકારે કઈ બધું છૂટછાટ આપી છે અને કઈ કઈ બાબતો પર હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે. સૌથી પહેલા વાત શિક્ષણની, જે ખૂબ જ જરૂરી છે. સ્કૂલ, કોલેજીસ, એજ્યુકેશન અને કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ 31 જુલાઈ સુધી બંધ રહેશે. જી હા, તેની તારીખ એક્સટેન્ડ કરી દેવામાં આવી છે 31 જુલાઈ સુધી. 31 જુલાઈ સુધી કોઈ પણ જાતનું શૈક્ષણિક વર્ક ફિઝિકલી થઈ શકશે નહીં. બીજી તરફ સરકારે ઓનલાઈન એજ્યુકેશનને વધારવા પર જોર આપ્યું છે. રાજ્ય અને કેન્દ્રના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ 15 જુલાઈથી શરૂ કરી શકાશે, પણ હા, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ઓપરેટિંગ પ્રોસિજર મુજબ, એટલે કે જે શરતો આપી છે અને જે રીતની ઓપરેટિંગ પ્રોસિજર કહેવામાં આવી છે એ મુજબ જ અહીંયા આગળ ટ્રેનિંગ થઈ શકશે. હવે વાહન વ્યવહારની વાત કરીએ, શિક્ષણની વાત પતી ગઈ, હવે વાહન વ્યવહાર ક્યારે શરૂ થશે, કયા કયા પ્રકારના. વેલ, સૌથી પહેલાં મેટ્રો રેલની વાત કરીએ તો મેટ્રો રેલ હજુ શરૂ નહીં કરી શકાય. બીજી તરફ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, જી હા, હજુ બંધ રહેશે. હા, ગૃહ મંત્રાલયની મંજૂરી સાથે જે સ્પેશિયલ ફ્લાઇટ્સ ઉડાડવામાં આવી રહી છે તેને મંજૂરી આપવામાં આવશે. હવે વાત આવી એન્ટરટેનમેન્ટ પાર્કની, જીમની, સ્વિમિંગ પૂલની વગેરેની, તેની સ્થિતિ શું છે અનલોક 2માં એ પણ જોઈ લઈએ. જી હા, અનલોક 2માં સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ વગેરે વગેરે હજુ શરૂ કરી શકાશે નહીં, સરકારે સ્પષ્ટ ના પાડી છે. જી હા, તેની તારીખો આગામી જે અનલોક આવશે તેમાં નક્કી કરવામાં આવશે કોરોનાની સમીક્ષા કર્યા પછી. અને હવે વાત કરીએ સમારંભો અને સભાઓની. શું સમારંભો અને સભાઓ યોજી શકાશે? શું કહે છે સરકાર? સરકાર કહે છે સામાજિક, રાજનૈતિક, ખેલ, મનોરંજન, એકેડેમિક્સ, સાંસ્કૃતિક, ધાર્મિક જેવા કોઈ પણ પ્રકારના મેળાવડાઓ ભરી શકાશે નહીં. અનલોક 2માં પણ તે પ્રતિબંધ યથાવત રહેશે 31 જુલાઈ સુધી. પણ હા, એવું કહેવાયું છે કે કોરોના વાયરસની સમીક્ષા કર્યા પછી આ બધી ગતિવિધિઓ યોજી શકાશે કે કેમ તેની તારીખ નક્કી કરવામાં આવશે, પણ ફિલહાલ તો નહીં. જી હા, હજુ ઘરની બહાર નીકળવાની જે સમયમર્યાદા એ લાગુ છે, તમે ભૂલી ન જતા. હજુ એ સમયમર્યાદા હટાવી લેવામાં નથી આવી. શું છે આ સમયમર્યાદા એ પણ જાણી લો. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. જી હા, ઘરની બહાર નહીં નીકળી શકાય આ સમય દરમિયાન, અને તેનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે તેવું ગૃહ મંત્રાલયે કહ્યું છે. જો આ નિયમ તોડવામાં આવશે તો સખત કાર્યવાહી થઈ શકે છે. હવે વાત કન્ટેનમેન્ટ ઝોનની, જે સૌથી મહત્વની છે. જ્યાં કેસ હજુ નીકળી રહ્યા છે, આવી રહ્યા છે, અને જ્યાં નવા કેસ આવશે તે કન્ટેનમેન્ટ ઝોન જાહેર થવાના છે, ત્યાં શું શું થઈ શકશે અને શું શું નહીં થઈ શકે. 31 જુલાઈ સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે. જે અગાઉ લગાવેલું છે તે જ ગાઈડલાઇન્સ યથાવત રહેશે. આ ઝોનમાં ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન વિશે જિલ્લા પ્રશાસન પર ફેસલો છોડવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની લોકડાઉનની જે ગાઈડલાઇન હતી તે અહીંયા લાગુ કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરિયાતની એક્ટિવિટીઝ કરી શકાશે. મેડિકલ ઇમરજન્સી અને જરૂરી સામાનની ખરીદી માટે જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો બહાર નીકળી શકશે, તેની મંજૂરી લેવી પડશે. અને છેલ્લે આપણે બધાએ શું કરવાનું છે, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે જાણી લઈએ. વેલ, સરકારની ગાઈડલાઇન્સ મુજબ સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે, નહીં તો કાર્યવાહી તમારી સામે થઈ શકે છે. માસ્ક વગર બહાર નહીં નીકળતા. સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 ગજ કી દૂરી એ પણ ફરજિયાત જાળવવી પડશે, મતલબ કે 6 ફૂટનું અંતર રાખવું પડશે. સાર્વજનિક સ્થળો પર ગુટકા, પાન મસાલા, શરાબ, તંબાકુનું સેવન નહીં કરી શકાય, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પહેલેથી.
લગ્ન સમારંભમાં, હા લગ્ન સમારંભમાં 50થી વધારે લોકો હજુ પણ ભેગા નહીં કરી શકાય. જી હા, અંતિમ ક્રિયા, અંતિમ સંસ્કારની જે ક્રિયા છે એ વખતે 20થી વધુ લોકોને ભેગા નહીં કરી શકાય તેના સામે પણ મનાઈ ફરવામાં આવી છે. 65 વર્ષથી વધુની ઉંમરના જે લોકો છે તેઓ હજુ પણ બહાર નહીં નીકળી શકે. જરૂરિયાત ન હોય તો તેઓએ બહાર નથી નીકળવાનું. 10 વર્ષથી નાના બાળકો પર પણ આ જ પ્રતિબંધ લાગુ છે. આ સાથે ગર્ભવતી મહિલાઓએ પણ જરૂરિયાત વગર બહાર ન નીકળવું તેવું સરકાર દ્વારા કહેવાયું છે. જી હા, અને અનલોક 2 દરમિયાન હજુ અનેક કલમો હેઠળ નિયમ તોડનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ યથાવત છે. ક્યાંય ભૂલ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. ગાઈડલાઇન્સ ફોલો કરવાની છે. જો ભૂલથી પણ ભૂલ કરી તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આખિરકાર છેલ્લે જે કાંઈ સરકાર કરી રહી છે એ આપણા હિત માટે જ છે, માટે ગાઈડલાઇન્સને ફોલો કરજો. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.